प्रभु यीशु ना पवित्र नाम मा वाला भाइयों ने बहनों आप सर्व ने सवारनी प्रेमी सलाम। आजनो दिवस एटले 19मी मार्च 2022 अने शनिवारनो दिवस आखू अठवाडियु प्रभुए आपणी संभाल लीधी अने दररोजना सवारना आ एक वीडियो द्वारा प्रश्न द्वारा प्रभुनी महान इच्छा अपना जीवनों में समझी सकीए छे ए माटे प्रभुनो आभार मानिए छे। आजनो प्रश्न ए तो गई काले मैं कह्यु हतु ए प्रमाणे के पहलो कोरंथी 7मो अध्याय 16मी कलम में बे प्रश्नों, एक वाइफ ने प्रश्न पूछो अने एवो ज प्रश्न हस्बन्ड ने पूछवामां आव्यो। गई काले जे प्रश्न आपणे जोयेलो, अरे स्त्री तू तारा पति ने तारीश के नहीं ते शू केवी रीते जाणी शके, अने ए बाबतनुं आपणे समझ प्राप्त करेली। आजे आ 7मो अध्याय ने 16मी कलम, अरे पति तू सी रीते जाणशे के तारा पत्नी ने तारीश के नहीं। तारा पत्नीनो बचाव आत्मिक रीते प्रभु ईसुनी ओळखमां आवी छे के नहीं। હવે આ પ્રશ્ન જ્યારે પાઉલે હસબન્ડ અને વાઇફને, એક વિશ્વાસી હોય એક અવિશ્વાસી હોય, અને એવા સમયે જે શરૂઆતની મંડળીમાં જે બાબત બની કે જે વિશ્વાસી પતિ હોય તો અવિશ્વાસી પત્નીને છોડી દેવાની, વિશ્વાસી પત્ની હોય તો અવિશ્વાસી પતિ હોય તો એને મૂકી દેવાનો, હવે આ પ્રશ્નની સામે ઘણા બધા લોકો એ અમલમાં મૂકતા હતા। હવે આજના પ્રશ્નમાં જોઈએ, અરે પતિ શું તું તારી પત્નીને તારીશ કે નહીં, તો પતિ હસબન્ડ જે વિશ્વાસુ છે, વિશ્વાસી છે, પ્રભુ ઈસુને ઓળખે છે, પ્રભુમાં ચાલે છે, એ વખતના ટ્રેન્ડને સમજ પ્રમાણે કે હસબન્ડ ને વાઈફ બંને વિશ્વાસી હોય, બંને પ્રભુને ઓળખતા હોય, પણ એમને બાળક ન હોય, તો એ વખતે યહૂદીઓ એવું માનતા હતા કે તમારા લગ્ન જીવનથી ઈશ્વર ખુશી નથી, નાખુશ છે, માટે તમે છૂટા પડી જાઓ, તમે ડાયવોર્સ લઈ લો, તમે ફારગતી લઈ લો અને બીજાની સાથે લગ્ન કરો। હવે આ જે શિક્ષણ તે હતું એ પાયા વગરનું શિક્ષણ હતું, આવી બાબત તો બનતી નથી, પણ યહૂદીઓની માન્યતા આવી હતી, જો કુટુંબમાં બાળક ન હોય તો કે છે ઈશ્વર તમારા લગ્નને આશીર્વાદિત કરવા માગતા નથી અને માટે છૂટા પડીને બીજે કોઈ જગ્યાએ લગ્ન કરી લો। આવો ટ્રેન્ડ ને આવું શિક્ષણ હતું, ત્યારે અહીંયા કહે છે, અરે પતિ પત્ની તમે બંને વિશ્વાસી છો, પ્રભુને ઓળખો છો, પણ બાળક એ તો પ્રભુની ઈચ્છા અને પ્રભુની યોજનાની વાત છે, બાળક આપે કે ના આપે, પણ હસબન્ડ વાઈફ તરીકે સાથે રહેવાની બાબત, છૂટા નહીં પડવાની બાબત, એના ઉપર પાઉલ અહીં આગળ ભાર મૂકે છે। એટલે પહેલી બાબત આ છે કે લગ્ન જીવનને પ્રભુએ ઘણા બધા આશીર્વાદો આપ્યા છે, બીજા બધા જ આશીર્વાદ, ફક્ત બાળકનો આશીર્વાદ નથી મળ્યો તો ઈશ્વર અમારા લગ્નથી નાખુશ છે, ઈશ્વરની નાખુશી અમારા પ્રત્યે છે અને અમારે છૂટા પડી જવું જોઈએ। ત્યારે પૌલ કહે છે કે ના, તમે છૂટા પડશો નહીં। એક બાબત આ હતી, બીજી બાબત કે પતિ વિશ્વાસી છે અને પત્ની વિશ્વાસી છે, તો કે હવે મારે મારી પત્નીને મૂકીને બીજાની સાથે લગ્ન કરવા જોઈએ। ત્યારે પૌલ કહે છે કે તમે જો આ કરો છો, ભલે તમારી પત્ની અવિશ્વાસી હોય, પ્રભુના વચન પ્રમાણે ચાલતી ના હોય, પ્રભુના વચનને ગણકારતી ના હોય, વિશ્વાસ ના કરતી હોય, તો પણ તમારે હસબન્ડ વાઈફના સંબંધોમાં, કૌટુંબિક જીવનમાં તો ચાલુ જ રહેવાનું છે, એને મૂકી દેવાની નથી, અને જો મૂકી દો છો તો તમે દેવની આજ્ઞા તોડો છો, બીજાની સાથે વ્યભિચાર કરો છો, એવો એનો મિનિંગ થયો। એટલે આ બે બાબતોને ધ્યાનમાં રાખીને પાઉલે કોરંથની મંડળીને
જાહેરમાં પત્ર લખ્યો એટલે ઘણા બધા બનાવો આવા બનતા હશે ને બન્યા હશે. માટે પાઉલે આ મંડળીને શિક્ષણ આપવાને માટે, શિક્ષણ આપવાને માટે કે તમે હસબન્ડ વાઈફ પતિ પત્ની તરીકે છો તો તમે જુદા પડશો નહીં, અલગ થશો નહીં, ને આ બાબત સમજાવવાને માટે પાઉલે તે વખતે કોરંથની મંડળીને પત્ર લખ્યા. વાલા ભાઈઓ ને બહેનો, આજે પણ આ પ્રશ્ન આપણા જીવનોમાં ઘણી બધી વખતે જોવા આવે છે. એક નવો ટ્રેન્ડ છે. કૌટુંબિક જીવનમાં દીકરીઓનો જ જન્મ થતો હોય તો હસબન્ડ ને હસબન્ડના કુટુંબીજનો આક્ષેપ મૂકે કે તારા કુંખે તો ફક્ત દીકરીઓ જ જન્મે છે, મારે તો દીકરો જોઈએ છે. આવો પણ પ્રશ્ન, ને પછી છૂટાછેડા તરફ જતા હોય છે, એવો પણ બનાવ બનતા હોય છે આજના દિવસોમાં. તો પ્રભુ આ પ્રશ્નની સમજ આપણા કૌટુંબિક જીવનો જીવવાને માટે આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજનો પ્રશ્ન સમજવામાં ને સમજાવવામાં. પવિત્ર આત્માની દોરવણી અમારા બધાની સાથે રાખો. આજનો આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.